વાલેકુમ બાળકો, ધોરણ આપણું 4, ધોરણ 4માં પણ આપણું મૂલ્યાંકન પેજ નંબર 31 ઉપર આયા 28, 29 અને 30 સુધી આપણે ચલાવ્યું છે. તો આજે આપણે 31 પેજ નંબરનું મૂલ્યાંકન જોઈશું. તો 5-6થી ચાલુ કરીશું આપણે. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સાથે આપેલા નામની સામે તેમના માટેનો ઓળખ શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો. તો એ પણ આપણે આગળના વિડીયોમાં ચલાવીશું. સુભાષચંદ્ર બોઝ, તો એમના માટે ઓળખ શબ્દ કયો છે? આઝાદ હિંદ ફોજ. પછી બીજા નંબરમાં જુઓ અબ્દુલ કલામ, તો અબ્દુલ કલામ માટે ઓળખ શબ્દ કયો છે? તો મિસાઇલ મેન. આ રીતે તમારે ખાલી જગ્યામાં લખવાનું. પછી જુઓ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી શસ્ત્રનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. ટેન્ક આપેલું છે, વિમાનવાહક જહાજ આપેલું છે અને લડાયક વિમાન. તો આપણો આ પાઠ આગળ ચાલી ગયેલો છે. તો નંબર 1માં શું છે? શસ્ત્રનું નામ શું છે? તો વિમાનવાહક જહાજ. આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? વિમાનવાહક જહાજ. પછી 2 નંબરમાં, તો 2 નંબરમાં શું છે? લડાયક વિમાન. આ રીતે બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા લખવાની. પછી ક જુઓ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી નામાંકિત મહિલાનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો કયા કયા મહિલાનું નામ આપેલું છે? બચેન્દ્રી પાલ, વિજયાલક્ષ્મી પંડિત અને એમ એસ સુબ્બુલક્ષ્મી. ચિત્રો 2 આપેલા છે અને નામ 3 આપેલા છે. આપણે 3માંથી 2 લખવાના. તો પહેલા નંબરમાં શું છે ચિત્ર? તો એમ એસ સુબ્બુલક્ષ્મી. મેં તમને લખીને બતાવ્યું છે એ રીતે તમારે લખવાનું. પછી 2 નંબરમાં જુઓ બચેન્દ્રી પાલ, નામાંકિત મહિલાનું નામ શું છે? બચેન્દ્રી પાલ. તો નંબર 1માં એમ એસ સુબ્બુલક્ષ્મી અને 2માં બચેન્દ્રી પાલ. આ રીતે તમારે લખવાનું. પછી 10 જુઓ નીચે આપેલી દરેક શ્રેણીમાં તરત પછી કયું પ્રતીક આવશે? આ પણ હમણાં 13મો પાઠ ચાલી ગયેલો છે. તો શ્રેણી આપણને આપેલી છે, તરત પછી કઈ શ્રેણી આવે? સાથિયામાં 1 મીંડું, બીજા સાથિયામાં 2 મીંડા, ત્રીજા સાથિયામાં 3 મીંડા અને ચોથા સાથિયામાં આપણે 4 મીંડાવાળું પ્રતીક આવશે. આ રીતે તમારે જવાબ લખવાનો. પછી 2માં જુઓ, 2 નંબરમાં વર્તુળ આપેલું છે, એમાં 1-1 ભાગને ઘટ કરેલો છે. તો નંબર 1માં ઉપરનો ભાગ છે, 2માં નીચેનો ભાગ, 3માં બાજુનો ભાગ, તો 4માં ઉપરનો બીજી બાજુનો ભાગ આવશે. એટલે કે નંબર 1માં જેવો આ બાજુ છે એવો નંબર 4માં એની બાજુનો ભાગ, એ પ્રતીક આવશે. આ રીતે તમારે પેજ નંબર 31નું મૂલ્યાંકન પણ પૂરું થયું અને આપણું આખું મૂલ્યાંકન પણ પતી ગયું છે. તો એ રીતે તમારે ચોપડીમાં લખવાનું અને બેટા ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું. તો તમને સરસ આવડી જશે. ચાલો, અલ્લાહ હાફિઝ.